2000ની નોટની વાત કરી તું તો પ્લીઝ મહેરબાની કરી ના કરશો. સરકારની ઇન્ક્વાયરી આવશે એની તૈયારી રાખવાની. ધર્મ તીર્થ સંરક્ષક, શુદ્ધ માર્ગ પ્રરૂપક, સિંહ સત્વધારી, પૂજ્ય ગુરુદેવ, ગચ્છાધિપતિ આચાર્ય દેવેશ, શ્રીમદ વિજય યુગભૂષણ સુરીશ્વરજી મહારાજાની મિશ્રામાં યોજાયેલ ધર્મ સભા, ધાર્મિક સંપત્તિનું રક્ષણ. અનેક પુરસ્કારોથી આભૂષિત FCA શ્રી નૌતમભાઈ વકીલનો વક્તવ્ય. હાલના કાયદાઓ પ્રમાણે ટ્રસ્ટીઓએ લેવા જેવી તકેદારી. ભાગ 4. ભંડારમાંથી રૂપિયા 2000ની નોટો નીકળે તો શું કરવું? કેટલાક ચાલુ પ્રશ્નો પણ રજૂ કરી દઉં. 2000ની નોટની વાત કરી દઉં પહેલા. હમણાં 5 દિવસ પહેલા એક ટ્રસ્ટીનો ફોન આવ્યો કે સાહેબ 30 લાખ રૂપિયાનું દાન મળ્યું છે તો ભરાવી દઉં. એટલે હવે હું તો ભોળા ભાવે વિચાર કરતો હતો કે આ ઓફિશિયલ દાન મળ્યું તો ભરાવી દો બેંકમાં, કંઈ વાંધો નહીં. પછી મેં વિચાર કર્યું કે આ ટ્રસ્ટની સામાન્ય રીતે કંઈક ખબર તો એનું ભૂતકાળ, 2-3 લાખથી વધારે તો આવક જ થતી આ ટ્રસ્ટની, ના સીધી 30 લાખની કેમ વાત કરે છે? મેં કહું ભાઈ આ 30 લાખ ક્યાંથી આવ્યા? તો કે સાહેબ 2000ની નોટો આવી છે, હવે ભરાવવાની વાત કરે છે. તો અહીંયા સૂચના આપું છું, તમને કાયદેસર આ નોટ ભરાવવાનો હક છે. કારણ કે આર્ગ્યુમેન્ટ કરે કે મારા ભંડારમાંથી નીકળ્યા, કરી શકે દેરાસરો. ATGમાં તો આ પ્રશ્ન જ નથી ભરાવવાનો, કેશ ભરાવવાનો. પણ આવું કે તો તમને રાઈટ છે ભરાવવાનો, હું ના નથી પાડતો. પણ તમે નાટકબાજી કરીને ખોટા ખોટા હવાલાઓ પાડીને જો આવું કરવાનું હોય તો પ્લીઝ મહેરબાની કરી ના કરશો. તમારા ભંડાર ખોલ્યો એમાં 2000ની 3 નોટો નીકળી, બેંકમાં ભરાવી દો, કોઈ વાંધો નહીં. પણ તમે આવી રીતે અત્યાર સુધી તમારો 30 વર્ષના રેકોર્ડમાં ભંડાર 1 લાખ કે 2 લાખથી પણ વધારે નથી, 30 વર્ષના રેકોર્ડમાં. અને તમે અત્યારે એમ કહો કે અમારો 30 લાખ ભંડાર નીકળ્યો કોઈ પણ પ્રસંગ વગર, તો એ ન ચાલે. એટલે સરકારની ઇન્ક્વાયરી આવશે એની તૈયારી રાખવાની, બરોબર છે. એ ઉપરાંત બીજી વાત, હમણાં હોટ કેક વાત, બધા મને વારંવાર પ્રશ્ન પૂછે છે, એ કરી લઉં. આગળ જાણવા માટે સ્ટે કનેક્ટેડ વિથ જ્યોત, વિઝિટ અવર વેબસાઇટ www.jyot.in. પ્રણામ.